કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં પાઠ 17 જોઈશું, જંગલો આપણી જીવાદોરી. એક સાંજે બુજો એક વૃદ્ધ માણસ સાથે બાગમાં પ્રવેશ્યો. તેણે તેના મિત્રો સાથે તેમનો પરિચય કરાવ્યો. પ્રોફેસર અહેમદ વૈજ્ઞાનિક તરીકે યુનિવર્સિટીમાં કામ કરતા હતા. બાળકોએ રમવાનું શરૂ કર્યું. જ્યારે પ્રોફેસર અહેમદ ખૂણામાં બાકડા પર બેઠા હતા તો શહેરની ગોલ્ડન જુબલી ઉજવણીમાં તેમણે ભાગ લીધો હોવાથી તેઓ થાકી ગયા હતા. થોડી વારમાં બાળકો પણ આવ્યા અને તેમની બાજુમાં બેઠા. તેઓ ઉજવણી વિશે જાણવા ઈચ્છતા હતા. પ્રોફેસર અહેમદે તેમને કહ્યું કે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ વૃદ્ધ લોકોએ શહેરના બેરોજગારીના પ્રશ્ન વિશે ચર્ચા કરી રહ્યા હતા. એક સૂચન એવું આવ્યું કે શહેરની બહારનો જંગલનો વિસ્તાર સાફ કરીએ અને ત્યાં ફેક્ટરી ઊભી કરવી. આથી શહેરની વધતી જતી વસ્તીને રોજગારી મળી રહે. જ્યારે પ્રોફેસર અહેમદે કહ્યું કે ઘણા લોકોને તેમાંથી વાંધો હતો, આ સાંભળી બધા બાળકો સ્તબ્ધ થઈ ગયા. એટલે એ લોકો બેઠા હતા ત્યારે શું કીધું, તે જે લોકોને નોકરી નથી મળતી એમની રોજગારી માટે એમણે જંગલો સાફ કરવાનું નક્કી કર્યું, પરંતુ તેમાં બીજા લોકોને વાંધો હતો. તો આ સાંભળી બાળકો ચોંકી ગયા. પ્રોફેસર અહેમદે જણાવ્યું, જંગલો એ લીલા ફેફસા છે અને કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે. તમને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિ આપણને શ્વાસમાં લેવાનો વાયુ એટલે કે ઓક્સિજન વાયુ પૂરો પાડે છે, અને આપણે જો ઓક્સિજન વાયુ ન લઈએ તો આપણને ફેફસામાં તકલીફ થઈ શકે છે. તો જંગલો એ શું છે? લીલા ફેફસા છે અને કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે. તો બાળકો વિચારમાં પડી ગયા. પ્રોફેસર અહેમદ સમજ્યા કે બાળકો જંગલની મુલાકાત લીધેલ નથી, બાળકો જંગલમાં ગયેલા નથી. બાળકોને પણ જંગલ વિશે વધુ જાણવું હતું, તેથી તેમણે શું કર્યું, પ્રોફેસર અહેમદ સાથે જંગલમાં જવાનું નક્કી કર્યું. હવે તેઓ જંગલની મુલાકાત લેવા માટે જાય છે. તો રવિવારની સવારે બાળકો છરી, બહિર્ગોળ લેન્સ, લાકડી, નોટબુક આ બધી વસ્તુઓ એક સાથે લઈને જંગલની મુલાકાતે નીકળ્યા. રસ્તામાં તેમની જ ઉંમરનો એક છોકરો ટીબુ મળ્યો. તે તેની માસીને સાથે ઢોર ચરાવવા જઈ રહ્યો હતો, એટલે કે એમના જે ગાય ભેંસ હતા એને ચરાવવા માટે જઈ રહ્યો હતો. તે ખૂબ જ સ્ફૂર્તિથી ઢોરને એકઠા રાખવામાં આમ તેમ દોડતો હતો, એટલે કે ફટાફટ તે ઢોરને ભેગા રાખવા માટે દોડતો હતો. જ્યારે તેણે છોકરાને જોયો ત્યારે તે તેની સાથે ચાલવા લાગ્યો. તે ટીબુએ બધા છોકરાઓને જોયા અને તે તેમની સાથે ચાલવા લાગ્યો. જ્યારે તેના માસી બીજા રસ્તા પર ગયા તેવા તેઓ જંગલમાં પ્રવેશ્યા. ટીબુએ હાથ ઉપર કર્યો અને શાંત રહેવા ઈશારો કર્યો, કારણ કે અવાજથી જંગલના પ્રાણીઓને ખલેલ પહોંચી શકે છે. એટલે બધા બાળકોને ટીબુએ શું કર્યું, હાથ ઊંચો કરીને શાંત રહેવા માટે જણાવ્યું. ટીબુ પછી તેમની ઊંચાઈવાળા વિસ્તાર પર લઈ ગયો, જેથી તેઓ જંગલનો બહોળો વિસ્તાર જોઈ શકે. એટલે કે જંગલમાં કોઈ ઊંચાઈવાળો પહાડ કે પર્વત કે ડુંગર હોય એવા વિસ્તાર પર લઈ ગયો, જેથી તેઓ આખું જંગલ જોઈ શકે. બાળકોને નવાઈ લાગી, કારણ કે તેઓ જમીન જોઈ નહોતા શકતા. ઉપર ગયા પછી તેઓ જમીન નહોતા જોઈ શકતા. કેમ? કારણ કે તેઓ ઝાડ જ ઝાડ જોઈ શકતા હતા. વિવિધ વૃક્ષોના માથાડા દ્વારા ભૂમિ પર જાણે લીલી ચાદર પથરાયેલ હોય, જાણે લીલું આવરણ ચડાવી દીધું હોય, બધું જ એક સરખું લીલું નહોતું. પર્યાવરણ કેવું હતું? શાંત હતું. હવાની ઠંડી લહેર એક સરખી પસાર થઈ રહી હતી, જેથી બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા અને તાજગી ભર્યા થઈ ગયા. જ્યારે તેઓ નીચે ઉતરતા હતા ત્યારે તેઓ અચાનક પક્ષીઓનો મધુર અવાજ અને વૃક્ષના ઉપરની ડાળીઓ પરથી કેટલાક અવાજ સાંભળીને ઉત્સાહિત થઈ ગયા. આપણે પણ જાણીએ છીએ કે કોઈક નવો અવાજ સાંભળવા મળે એટલે આપણે કેવા થઈ જઈએ, આનંદમાં આવી જઈએ છીએ, ઉત્સાહિત થઈ જઈએ છીએ. તો આ લોકોએ શું સાંભળ્યું? પક્ષીઓનો અવાજ સાંભળ્યો. ટીબુએ તેમને શાંત થવા કહ્યું, કારણ કે અહીં સામાન્ય બાબત હતી. બાળકોની હાજરીના કારણે વાંદરાઓ ઉપર તરફ કૂદ્યા અને ડાળી પર બેસેલા પક્ષીઓને ખલેલ પહોંચાડી. એટલે બાળકો જોઈ ગયા એટલે વાંદરાઓએ શું કર્યું, ઉપર કૂદીને ગયા અને જે પક્ષીઓ અવાજ કરતા હતા એ બંધ થઈ ગયા.
પ્રાણીઓ ઘણીવાર આ પ્રકારે બીજા પ્રાણીઓને સાવધ કરવા માટે ચેતવણી આપે છે. કોઈક વ્યક્તિ જંગલમાં પ્રવેશ્યું છે અને તેનાથી સાવધાન થવા માટે આવું કરે છે. ટીબુએ એ પણ કહ્યું કે ઘણા અન્ય પ્રાણીઓ જેવા કે રીંછ, જંગલી બળદ, શિયાળ, સાપ, હાથી વગેરે જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં રહે, એવા વિસ્તારમાં રહે છે કે જ્યાં કોઈ માણસ સરળતાથી પહોંચી શકતો નથી. પ્રોફેસર અહેમદે બાળકોને ચેતવ્યા કે તેમણે જંગલવાળા ઊંડાણવાળા વિસ્તાર સુધી ન જવું જોઈએ. બુઝોએ અને પહેલીને યાદ હતું કે તેઓ જંગલના એક વસવાટ હોવા પર ધોરણ 6માં અભ્યાસ કરી ગયેલ છે. હવે તમે જોયું કે જંગલ કેવી રીતે ઘણા પ્રાણીઓ અને વનસ્પતિ માટે ઘર પૂરું પાડે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલાક જંગલી પ્રાણીઓ છે જે તળાવમાં પાણી પીવા આવે છે અને એ રીતે જંગલમાં ઘાસ ખાઈને રહે છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, આ છે લીમડો જે તમે બધાએ જોયો જ હશે. આ છે સીસમનું ઝાડ, આ સેમલનું ઝાડ અને આ વાંસ. વાંસ પણ બધાએ જોયા હશે. તો જે ભૂમિ પર બાળકો ચાલી રહ્યા હતા તે ઘણી ઉબડખાબડ હતી, એટલે કે ખાડા ટેકરાવાળી હતી અને તે ઘણી વનસ્પતિઓથી ઘેરાયેલ હતી. કેવી? તો કે સાલ, શાક, સેમલ, સીસમ, લીમડો, ખાખરો, અંજીર, ખેર, આમળા, વાંસ, કાચનાર વગેરે ઝાડોની માહિતી ટીબુએ વિદ્યાર્થીઓને આપી. પ્રોફેસર અહેમદ કેટલાક વૃક્ષો, ક્ષુપ, જડીબુટ્ટીઓ અને ઘાસ ઓળખાવ્યા. તમે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા કે વૃક્ષ કોને કહેવાય, ક્ષુપ કોને કહેવાય, ઝાડ કોને કહેવાય, વેલા કોને કહેવાય, બરાબર? એ વિવિધ વનસ્પતિ વિશે માહિતી આપી. વૃક્ષો ઉપર કેટલાય વેલા અને લતાઓ છવાયેલા હતા. લતા એટલે કે નાની નાની જે વેલ આવે તે. સૂર્ય પાંદડા વચ્ચેથી આછો પાતળો જોઈ શકાતો હતો અને તેથી જ છાંયડાને લીધે જંગલમાં અંધારું લાગતું હતું. હવે અહીંયા એક પ્રવૃત્તિ આપી છે કે તમારા ઘરમાં જેટલી પણ વસ્તુ છે એનું અવલોકન કરવાનું છે અને જે વસ્તુ જંગલમાંથી મળેલ સામગ્રીમાંથી બનેલી હોય તેની તમારે યાદી બનાવવાની છે. એમાં કેટલીક લાકડાની વસ્તુઓ હશે, જેમ કે પ્લાયવુડ જે લીસું હોય છે, આપણા ઘરમાં કબાટ બનાવવામાં ઉપયોગ થયેલું એ પ્લાયવુડ, બળતણનું લાકડું, ખોખા, પેપર, દિવાસળી અને ફર્નિચર. તો શું તમે જાણો છો ગુંદર, તેલ, મસાલા, પ્રાણીઓનો ખોરાક એટલે કે ઘાસચારો અને જડીબુટ્ટીઓ, આ બધી જ પેદાશો વનમાંથી મળે છે એટલે એને વન્ય પેદાશો કહેવામાં આવે છે. શીલાને આશ્ચર્ય થયું કે બધી વનસ્પતિ કોણે ઉગાડી હશે? તો પ્રોફેસરે ઉત્તર આપ્યો કે કુદરતમાં વૃક્ષો પૂરતા પ્રમાણમાં બીજ ઉત્પન્ન કરે છે અને જંગલોની ભૂમિ તેને અંકુરિત થવા માટે અને છોડમાં રૂપાંતરિત થવા માટેની સાનુકૂળતા પૂરી પાડે છે. એટલે કે જંગલમાં આ જે બધા બીજ હોય છે તે પોતાની જાતે ઉગી નીકળે છે. ત્યાં ઠંડક હોય છે, તાપમાન હોય છે, પાણી પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે, એટલે જે બીજ હોય છે પોતાની જાતે ફૂટી નીકળે છે અને વૃક્ષો બની જાય છે. તેમણે ઉમેર્યું કે પ્રકાંડ ઉપરના ડાળીઓવાળા ભાગને વૃક્ષનો તાજ કહેવામાં આવે છે. જે પ્રકાંડની ઉપર હોય ડાળીઓવાળો ભાગ એને તાજ કહેવામાં આવે છે. પ્રોફેસરે બાળકોને ઉપર જોવા કહ્યું અને તેઓ જંગલમાં ઊંચા વૃક્ષોની ડાળીઓ નીચા વૃક્ષો પર છવાઈને કેવી રીતે છાયા આપે છે તે પણ જણાવ્યું અને તેઓએ તેમને છાયા તરીકે ઓળખાવ્યું. જે તેમનો પડછાયો પડે છે, તેમની ડાળીઓનો જે પડછાયો પડે છે તેમણે તેને છાયા તરીકે ઓળખાવ્યું. અહીંયા તમે જંગલી પેદાશો એટલે કે જંગલમાંથી જે વસ્તુઓ મળે છે એની અહીંયા ચિત્ર જોઈ શકો છો, જેમ કે લાકડાની મૂર્તિ. તો લાકડું શામાંથી મળે છે? જંગલમાંથી. સીલ, લાખ, મીણ, લાખનું લાકડું શામાંથી મળે છે? જંગલમાંથી. ગુંદર, તો જંગલમાંથી મળે છે. મધ, તો જંગલમાંથી. કાથો, તો કાથાનું ઝાડ એ પણ જંગલમાં હોય છે. એટલે કે જંગલની પેદાશો અહીંયા તમને થોડીક દર્શાવવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો પાઠ આપણે બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.